આગળ વાત કરીએ તો હવે તુવેર કૌભાંડનો સિલસિલો યથાવત. કેશો પછી હવે વિશાવરણમાં પણ તુવેર કૌભાંડ બહાર આવે તેવી શક્યતા. વિસાવદર માર્કેટિંગ એરમાં સરકારી ટેકાના ભાવે તુવેરની ખરીદી કરેલ, જેમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે. વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રેબડિયા તંત્રને કરી ફરિયાદ. ફરિયાદના આધારે ધારાસભ્ય હર્ષદભાઈ રેબડિયા તથા મામલતદાર સહિત તપાસ અર્થે વિસાવદર માર્કેટિંગ એરમધામાં એક પછી એક ગુણોમાંથી તુવેર કાઢી થઈ રહી તપાસ. તપાસ કરતાં તેમાં કસ્તર બીબડી હોવાનું હર્ષદભાઈ રેબડિયાએ જણાવ્યું. આ સાથે કલેક્ટરને ટેલિફોનિક જાણ કરી આ કૌભાંડની તપાસ કરવા માંગ કરેલ. ગોવિંદ હડિયા, ZSTV, કેસુદ. કેશોદ, પછી વિસાવદરમાં પણ તુવેરનું કૌભાંડ પકડાયું. આપ જોવો છો આ તુવેર, આ કચરો માલ છે. આ તુવેરની દાળ બનાવતી કંપનીઓ હોય, કારખાના હોય ને, એનો કસ્તર જે નીકળે એ 150-200 રૂપિયામાં લોકો ઢોરને ખવડાવવા લઈ જાય છે. એ આ તુવેરની ભેળસેળ કરેલી છે. આ વિસાવદરમાં પણ આવડું કૌભાંડ આવે. જો આપ જોવો છો એમ હજારો ગુણી પીડી છે. આમાં બધે આવી તુવેરમાં નકરી ફોતરી ને બીબડી જ છે. અત્યારે મેં કલેક્ટરને ફોન કર્યો છે. તાત્કાલિક કલેક્ટરને કીધું છે કે મામલતદાર કે જે કોઈ તંત્ર હોય એને અહીંયા મોકલો અને આ કૌભાંડનો પર્દાફાશ થવો જોઈએ. અને જે કોઈ આમાં સંડોવાયેલા છે અને જેલના હરિયા ગણાવવાની પણ જવાબદારી તંત્રની રહેશે. નકર અમે જલત આંદોલન કરવાના છીએ. અત્યારે તાત્કાલિક કલેક્ટરને જાણ કરી આપ જોવો તુવેર. બસ.